પ્રાચીન યુગમાં પ્રચાર પ્રસારનું માધ્યમ ગણાતી પરંપરાગત ભવાઈ આધુનિક યુગમાં જાણે નામશેષ બનીને રહી ગઈ છે. જોકે આજે પણ ભવાઈ સાથે સંકળાયેલા બંને સમાજના વડીલો તેમના વંશજોને ભવાઈ અંગેની લોકકથા અચૂકથી કહે છે. શું તમે જાણો છો કે કડવા પાટીદારની દીકરીને અસાહિત ઠાકર દ્વારા મુગલ બાદશાહ પાસેથી છોડાવવામાં આવી હતી? આજે અમે તમને જણાવીશું કે શું છે ભવાઈ પાછળનો સંપૂર્ણ ઇતિહાસ. મારું નામ ઈલાબેન છે, હું કડવા પાટીદારની છું અને અમારા પૂર્વજોએ જે ભવાઈ રમવા આવે છે તેની દંતકથા અમને કહી છે અને તે આજના યુવા પેઢીને જાણ થાય એટલા માટે એક દંતકથા છે. વર્ષો પહેલાં એક વિસ્તારની સંસ્કૃતિ બીજા વિસ્તારમાં ભવાઈના માધ્યમથી પરિચિત કરાવવામાં આવતી હતી. જોકે ઇન્ટરનેટ અને ટેલિવિઝનના યુગમાં આ ભવાઈ બોલાવવા લાગે છે, ત્યારે આ પ્રાચીન પરંપરાગત ભવાઈ આવનારી પેઢીમાં પણ જીવંત રહે તે હેતુથી ઉત્તર ગુજરાતમાં તો અનેક ગોપ પણ કાર્યરત છે. જોકે તેમના સિવાય આજે પણ વડીલો દંતકથા કહો કે લોકકથા એ તેમના દીકરા દીકરી કે પૌત્ર પૌત્રીને કહીને સંભળાવે છે, જેથી બંને સમાજના લોકો પ્રત્યે તેમના મનમાં આદરભાવ જળવાઈ રહે. દક્ષિણ ગુજરાતમાં આવા ગ્રુપ નહિવત માત્રામાં છે. દંતકથામાં એવું છે, 14મી સદીમાં ઊંઝા ગામમાં હેમણા પટેલની છોકરીને મુસ્લિમ સુબેદાર ઉપાડી જાય છે અને ત્યારે હેમણા પટેલ અસહિત ઠાકર પાસે ફરિયાદ લઈને જાય છે અને કહે છે કે અમારી દીકરીને બચાવો. ત્યારે અસહિત ઠાકર પોતાની દીકરી છે એમ કરીને ભવાઈમાં મુખ્યત્વે ભૂંગળ, તબલા, ઝાંઝ, ઢોલક, મંજીરા અને સારંગી વગેરે વાજિંત્રો વપરાય છે, જેમાં ભવાઈની શરૂઆત ભૂંગળ વગાડીને કરવામાં આવે છે. અસહિત ઠાકર એ સમયે એ પોતાની દીકરી ગણાવે છે અને પછી એ મુસ્લિમ સુબેદાર પાસે જાય છે અને મુસ્લિમ સુબેદાર એમને કહે છે કે તમે આ છોકરીની સાથે જમવા બેસો તો બ્રાહ્મણ જાતિના હોવાથી એ લોકો કોઈ જગ્યાએ જમતા હોતા નથી, છતાં પણ દીકરીને બચાવવા માટે એ દીકરી સાથે એક થાળીની અંદર જમવા બેસે છે. અસહિતના સ્પંદનોમાંથી ભવાઈ વેશે જન્મ લીધો. તેઓ દરરોજ એક વેશ ભજવી શકાય તેવા ભવાઈ વેશ લખતા અને ભજવતા. આજે તેમના વંશજો નાયક અને ભોજક કહેવાય છે. અસહિત મુખ્ય પાત્ર ભજવતા જેથી તેઓ નાયક કહેવાયા. એ સમયમાં સ્ત્રીઓ પાત્ર ભજવી ન શકતી હતી, જેથી પુરુષો જ આજે પણ પાત્ર ભજવે છે. રંગલો અને રંગલી પાત્ર ભવાઈના ચહિતા પાત્રો છે. દીકરી તો બચી જાય છે, અસહિત ઠાકરને એમના પરિવારને એમના જ્ઞાતિના સમાજ લોકો એમને ન્યાક બહાર મૂકી દે છે. આ વાત જ્યારે હેમણા પટેલને ખબર પડે છે ત્યારે અસહિત ઠાકરને અને આ પરિવારને આશરો આપે છે. ત્યાર પછી આ ભવાઈનો વેશ સર્જાય છે અને એ લોકો પાટીદાર સમાજના ગામે ગામ ભવાઈ રમવા જાય છે અને બધા એમના ભવાઈને ખૂબ જ માન સન્માન આપે છે અને ઉમિયા માતાની જય બોલાવે છે.